नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में ने? तो आज आजे आपणे धोरण 5 विषय सामान्य ज्ञान में पाठ 27 प्रश्न बैंक। प्रश्न बैंक એટલે કે અહીં આપણે આખા બધો આખો જ પાઠ પ્રશ્નોથી ભરાયેલો છે। તો અહીં આપણે પાઠ જોઈશું કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દમાં લખો। સવાલ સમજવાનો છે અને પછી તેના સામે આપણે સાચો જવાબ લખવાનો છે। તો ચલો આપણે સવાલ જોઈએ। 1. દિલ્હીમાં આવેલી ગાંધીજીની સમાધિ કયા નામે ઓળખાય છે? તો જ્યાં ગાંધીજીની સમાધિ બનાવવામાં આવી છે દિલ્હીમાં, તે કયા નામે ઓળખાય છે બાર મિત્રો? તો જવાબ આવશે રાજઘાટ। ગાંધીજીની સમાધિ રાજઘાટ નામે ઓળખાય છે, બરાબર। એના પછી 2 નંબર, શ્રી કૃષ્ણનો જન્મ ક્યાં થયો હતો? તો શ્રી કૃષ્ણનો જન્મ ક્યાં થયો હતો બાર મિત્રો? તો શ્રી કૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં થયો હતો। જવાબ આવશે મથુરાની જેલમાં। 3 નંબર, ભારતની ઉત્તર સીમાએ કયો પર્વત આવેલો છે? ભારતની ઉત્તરે એટલે કે દિશાઓ 4 છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ। તો ભારતની ઉત્તરે કયો પર્વત આવેલો છે? તો હિમાલય પર્વત આવેલો છે। જવાબ આવશે હિમાલય, બરાબર। એના પછી 4 નંબર, ડોક્ટર હોમી ભાભા કોણ હતા? તો ડોક્ટર હોમી ભાભા એ એક વિજ્ઞાની હતા। જવાબ શું આવશે? વિજ્ઞાની। 5 નંબર, ગિરનાર પર્વતનું સૌથી ઊંચું ગિરી શિખર કયું છે? ગિરનાર પર્વતનું સૌથી ઊંચું ગિરી શિખર કયું છે? તો ગિરી શિખર એ ગોરખનાથ તરીકે ઓળખાય છે। જવાબ આવશે ગોરખનાથ, દત્તાત્રેય ગોરખનાથ, કૌંસમાં આવશે દત્તાત્રેય, બરાબર। એના પછી 6 નંબર, લોહી શરીરના કયા અંગમાં શુદ્ધ થાય છે? તો આપણે જે ખોરાક ખાઈએ અને તે ખોરાકમાંથી જે લોહી બને, તે લોહી શરીરના કયા અંગમાં શુદ્ધ થાય છે? તો ફેફસામાં। ફેફસામાં, બરાબર। એના પછી 7 નંબર, હિન્દ મહાસાગર ભારતની કઈ દિશાએ આવેલો છે? હિન્દ મહાસાગર છે તે ભારતની કઈ દિશાએ આવેલો છે? તો દક્ષિણ દિશાએ આવેલો છે। જવાબ આવશે દક્ષિણ। એના પછી 8 નંબર, વિમાન ઉડાડનારને શું કહેવાય? જેમ કે બસ ચલાવનારને ડ્રાઈવર કહેવાય, તો વિમાન ઉડાડનારને શું કહેવાય બાર મિત્રો? તો અંગ્રેજીમાં એને પાયલટ કહેવાય, અને ગુજરાતીમાં વિમાન ચાલક, વિમાન ચાલક। બરાબર। એના પછી 9 નંબર, કયું પક્ષી સૌથી મોટી આંખો ધરાવે છે? તો બધા પક્ષીઓમાં એવું કયું પક્ષી છે કે જેની આંખો સૌથી મોટી છે? તો શાહમૃગ પક્ષીની આંખો સૌથી મોટી હોય છે। જવાબ આવશે શાહમૃગ। એના પછી 10 નંબર, કસ્તુરબા ગાંધી સ્મારક ક્યાં આવેલું છે? કસ્તુરબા ગાંધી સ્મારક એ ક્યાં આવેલું છે? તો પુણેમાં। જવાબ આવશે પુણેમાં। એના પછી 11 નંબર, કયું પ્રાણી દરિયાઈ ઘોડો કહેવાય છે? કયું પ્રાણી એવું છે કે જે દરિયાઈ ઘોડા તરીકે ઓળખાય છે? તો પાણીમાં રહેનાર પ્રાણી હિપોપોટેમસ, જેને દરિયાઈ ઘોડો તરીકે ઓળખવામાં આવે છે। જવાબ આવશે હિપોપોટેમસ, બરાબર। એના પછી 12 નંબર,
જ્યાં જથ્થાબંધ માલ સામાન રાખવામાં આવતો હોય તે સ્તરને શું કહેવાય? જ્યાં જથ્થાબંધ માલ હોય એ માલ ભરવા માટેનો જ જગ્યા હોય તેને શું કહેવામાં આવે? ગોડાઉન કહેવામાં આવે છે. ગોડાઉન અને ગુજરાતી ભાષામાં તેને વખાર પણ કહેવામાં આવે છે. બરાબર, ગોડાઉન કહેવાય અને ગુજરાતી ભાષામાં એને વખાર પણ કહેવામાં આવે છે. એના પછી 13 નંબર, જ્યાં શબનો અગ્નિ સંસ્કાર કરવામાં આવતો હોય તે સ્તરને શું કહેવાય? શબ એટલે કે મળેલું, મળદું. આપણા ઘરે, સગા સંબંધીના ઘરે કે કોઈ જગ્યાએ કોઈનું મૃત્યુ થયું હોય તે મરી ગયેલા વ્યક્તિને શબ કહેવામાં આવે છે. અને તે શબને જ્યાં અગ્નિ સંસ્કાર કરવામાં આવે તે સ્તરને શું કહેવાય? તો સ્મશાન કહેવામાં આવે છે. જવાબ આવશે સ્મશાન. એના પછી 14 નંબર, ખાંડ અને ગોર શામાંથી બને છે? આપણે જે ખાંડ અને ગોર ખાઈએ છીએ બાર મિત્રો, તે શામાંથી બને છે? તો શેરડીમાંથી બને છે. જવાબ આવશે શેરડીમાંથી. એના પછી 15 નંબર, વિસ્તારની બાબતમાં ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? વિસ્તાર એટલે કે જગ્યા, જગ્યા વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો ભારતનું સૌથી મોટું રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ રાજસ્થાન છે. જવાબ આવશે રાજસ્થાન. એના પછી 16 નંબર, ભારતની રાષ્ટ્રભાષા કઈ છે? તો ભારતની રાષ્ટ્રભાષા હિન્દી છે. જવાબ આવશે હિન્દી. જ્યારે આપણી માતૃભાષા એ ગુજરાતી છે અને રાષ્ટ્રભાષા એ હિન્દી છે. એના પછી 17 નંબર, શૂન્યની શોધ કયા દેશમાં થઈ હતી? શૂન્યની શોધ, આપણે કોઈ પણ અંક હોય, ધારો કે એક અંક હોય એના પાછળ એક શૂન્ય લગાવીએ તો તે 10 થઈ જાય, એમ એવી શૂન્યની શોધ કયા દેશમાં થઈ હતી? તો શૂન્યની શોધ એ આપણા ભારત દેશમાં થઈ હતી. જવાબ આવશે ભારતમાં. એના પછી 19 નંબર, જગતનું સૌથી મોટું, સોરી, શૂન્યની શોધ કયા દેશમાં થઈ હતી? 17 નંબરનો સવાલ છે, શૂન્યની શોધ કયા દેશમાં થઈ હતી? તો ભારતમાં. જવાબ આવશે ભારતમાં. એના પછી 18 નંબર, કાગળની શોધ કયા દેશમાં થઈ હતી? જે આપણે નોટબુક વાપરીએ છીએ લખવા માટે તે શામાંથી બને? કાગળમાંથી બને છે. અને તે કાગળની શોધ કયા દેશમાં થઈ હતી? તો ચીન દેશમાં થઈ હતી. જવાબ આવશે ચીનમાં. એના પછી 19 નંબર, જગતનું સૌથી મોટું મહાકાવ્ય કયું છે? તો જગતનું સૌથી મોટું મહાકાવ્ય એ મહાભારત છે. અને 20 નંબર, ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? તો આપણા દેશનું રાષ્ટ્રીય વૃક્ષ એ વડ છે. બરાબર, જવાબ આવશે વડ. તો આમ બાર મિત્રો, આજે આપણે ધોરણ 5માં 27મા પાઠમાં પ્રશ્ન બેંક એટલે કે સવાલ જવાબ સમજ્યા. તો તમારે આ સવાલ જવાબ સમજવાના છે અને તૈયાર કરવાના છે, તેમજ આ પાઠનું સ્વાધ્યાય તમારે હોમવર્કની બુકમાં લખવાનું છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ.